Hello everyone, welcome to the lecture of corporate accounting. Yes, this is session number 5.2 and we are beginning with the methods of financial statement analysis. As all of you know, there are three methods: trend percentage, comparative financial statements, and common sized financial statements. All the three methods are very, very easy methods. જો એમાં સમ પૂછાઈ જાય તો તો મોટા ભાગના જે છે એ સમ જ કરે. રેશિયો એનાલિસિસ ની ઓરમાં આ ચેપ્ટર છે, રિમેમ્બર ધેટ. એઝ યુ કેન સી ઓન યોર સ્ક્રીન, અવર ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિઝિબલ. From the following information of Roman Limited, prepare a statement showing trend percentages taking 2017 as the base year. નીચે તમે જુઓ તો આપણને ચાર વર્ષનો ડેટા આપેલો છે. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટની ડિટેલ્સ બધી ટેબલમાં આપેલી છે, રાઈટ? એમાં 17, 18, 19 અને 20 આવડો જ સમ હોય છે અને આ 15 માર્કનો સમ હોય છે. લેટ મી ટેલ યુ દેટ આના ઉપરથી આપણે ટ્રેન્ડ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના છે વિથ 2017 એઝ ધ બેઝ યર. ઓલવેઝ રિમેમ્બર, વેન 2017 ઇઝ ધ બેઝ યર, then 2070 is equal to 100%. Percent હંમેશા 100 ઉપર ગણાય, તો 2017 ના જેટલા ફિગર્સ છે એના બરાબર આપણે 100 અઝ્યુમ કરશું. ફરીથી આનું આ ટેબલ એઝ અ પાર્ટ ઓફ આન્સર તમારે બનાવવાનું છે અને એ ટેબલ આ રીતે બને. હેડિંગ આપવાનું સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રેન્ડ પર્સન્ટેજ અને બ્રેકેટમાં બેઝ યર શો કરી દેવાનું. 2017 ઇક્વલ્સ ટુ 100 અને આ જ બધી ડિટેલ્સ જે પર્ટિક્યુલર્સમાં આપણને ઉપર આપેલી હતી. ફેર શું પડશે કે ક્વેશ્ચનમાં આપણને સામે ચારે ચાર કોલમ રૂપીઝના આપેલા હતા, એને બદલે ચારે ચાર કોલમ આપણે સેના આપી દઈએ છીએ પર્સન્ટેજ. આ રીતે બનાવી નાખવાનું, એટલી જ લાઈનનું જેટલી લાઈનનું ક્વેશ્ચન છે. અને એમાં 2017 ઇક્વલ્સ ટુ 100 એટલે 2017નું જે કોલમ છે બરાબર, એમાં બધાએ બધા ફિગર્સની સામે 100 આપણે મૂકી દઈએ. 100, 100, 100, 100 અને 100 આ રીતે પાંચ અમાઉન્ટ છે, પાંચે પાંચની સામે 100 આપણે મૂકી દઈએ. પછી 2018 ને પર્સન્ટેજમાં શો કરવું હોય તો કઈ રીતે શો કરશું? 2018 upon 2017 multiplied by 100, this is the formula. 2018 divided by 17 into 100. ફોર એક્ઝામ્પલ, પહેલો જ ફિગર છે, જુઓ તમે પહેલો ફિગર શેનો છે? સેલ્સ નો. તો 2018 એનું સેલ્સ ડિવાઇડેડ બાય 2017 નું સેલ્સ અપોન 100, સો ઇટ શુડ બી 2,85,000 × 100 / 3 લેખ, સો ધ આન્સર વિલ બી 95 અહીંયા મૂકી દેવા. એવી જ રીતે બાકીના બધા ફિગર્સમાં પણ એમ જ કરવાનું છે. 18માં ફોર એક્ઝામ્પલ સેકન્ડ ફિગર કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે, તો 1,76,700 × 100 / 2017 નો ફિગર છે 1,80,000, સો દેટ ઇઝ સ્ટેન્ડિંગ એટ 98.17.
98.17. પછીનો ફિગર આવે છે ગ્રોસ પ્રોફિટ. આમાં આપણે પ્લસ માઇનસ કંઈ કરવાનું છે નહીં, એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે. 1,08,300 × 100 / 120,000 એન્ડ દેટ ગિવ્સ અસ 90.5. તો અહીંયા થર્ડ ફિગર મૂકી દઈ 90.25. પછી આવે છે ફોર્થ ઓફિસ એક્સપેન્સીસ, એમાં 29,100 × 100 / 30,000. સો ધ પર્સન્ટેજ સો કેલ્ક્યુલેટેડ વિલ બી 97. સિમિલરલી લાસ્ટ 79,200 × 100 / 90,000 એન્ડ દેટ ગિવ્સ અસ 88. આ થઈ ગયા 2018 ના ફિગર્સ. આમાં ટોટલિંગ કરવાનું નથી હોતું, માઇનસ કંઈ કરવાનું હોતું નથી, ખાલી ડિવિઝન હોય છે. આ જ રીતે હવે 19નું કરીએ તો 2019 માટે ફોર્મ્યુલા શું બનશે? 2019 ના ફિગર્સ લેવાના, અપોનમાં તો સેમ 2017 જ લેવાના, બરાબર, ઇન્ટુ 100. એટલે હવે જે પર્સન્ટેજ આવશે એ બધા 2019 ના આવશે, 19/17. એટલે અપોનમાં 17 જે છે એ ફિક્સ જ રહેશે, બરાબર, અપોનમાં 17 જ રહેશે. નેક્સ્ટ યર જ્યારે 2020નું કરીએ ત્યારે પણ 20/17 કરશું. તો એ રીતે 19ના ફિગર્સ જોતા જઈએ તો જો પહેલો ફિગર છે 360,000 × 100 / 17નો ફિગર 300,000. દેટ ગિવ્સ અસ 120. અહીંયા પર્સન્ટેજ 100 ઉપર પણ આવી શકે છે, સો ડોન્ટ વરી કે મેક્સિમમ 100 આવવા જોઈએ એવું નથી. 120 ઇન કેસ ઓફ ફર્સ્ટ અમાઉન્ટ. પછી સેકન્ડ જુઓ તો 2,08,800 × 100 / 17 માં આપેલા છે 1,80,000. તો દેટ ગિવ્સ અસ 116. 116 થર્ડ અમાઉન્ટ ગણો, 1,51,200 × 100 / 120,000. દેટ ગિવ્સ અસ 126%. ફોર્થ 33,000 × 100 / 30,000. So that gives us 110. અને લાસ્ટ જે છે એ છે 1,18,200 × 100 / 90,000. And that gives us 131.33. આવી જ રીતે હવે આપણે 2020 એના માટે ફાઇન્ડ કરીએ. 2020 પર્સન્ટેજમાં કઈ રીતે ફાઇન્ડ થશે? 2020 / 2017 × 100. બેઝ યર અપોનમાં સેમ જ રહેશે 17. આ તો આપણને ક્વેશ્ચનમાં 2017 ને બેઝ યર લેવાનો છે એ સ્પેસિફાઈ કરેલું છે. સપોઝ ન કર્યું હોય, ઇફ ઇટ ઇઝ નોટ સ્પેસિફાઈડ, તો પણ ફર્સ્ટ યર જે હોય એને બેઝ યર તરીકે કન્સિડર કરવાનું, બરાબર. તો ફર્સ્ટ યર આપણું 2017 જ હતું ઓબ્વિયસલી. હવે 20/17 કરીએ તો 390,000 × 100 / 300,000 એન્ડ દેટ વિલ બી 130. ઇટ શુડ બી 130. બાકીના ચારે ફાઇન્ડ કરીએ. સેકન્ડ છે 218,400 × 100 / 180,000. કેલ્સી તો કમ્પલસરી જોશે જ. 121.33.
Then comes 1,71,600 in 200 divided by 1,20,000, and that will be 143. पच्चीस है 36,000 इन 200 बाय 30,000 दैट गिव्स अस 120 અને લાસ્ટ માં આવે છે 1,35,600 ઇન 200 ડિવાઇડેડ બાય 90,000 એન્ડ ધેટ ગિવ્સ અસ 150.67 આ થઈ ગયો તમારો આન્સર આન્સર માં તમારે આ ટેબલ જ મૂકી દેવાનું છે કોઈ વર્કિંગ નોટ નથી કશું જ નથી ખાલી આ કઈ રીતે કેલ્ક્યુલેટ કરેલું છે તેના માટે આ જે ત્રણ ફોર્મ્યુલા આપણે નીચે મૂકી છે આ ત્રણ મૂકી દેવાની કે આ રીતે ગણ્યું છે અને સીધું આ ટેબલ મૂકી દેવાનું લાવો 15 માર્ક વાત પૂરી અને હવે આના ઉપરથી તમે ટ્રેન્ડ જોઈ શકો જો સેલ્સ છે સપોઝ તો સેલ્સ ફર્સ્ટ યરમાં 100 હતું સેકન્ડ યરમાં ઘટી ગયું 95 થઈ ગયું પાછું થર્ડ યરમાં વધીને 120 થાય છે અને લાસ્ટ યરમાં વધીને 130 થાય છે સેલ્સમાં ઇન્ક્રીઝિંગ મોડ છે રાઈટ એને ટ્રેન્ડ કહેવાય નેટ પ્રોફિટ છે સપોઝ લાસ્ટમાં તો એમાં પણ એવું છે જો ઇટ સ્ટાર્ટ્સ વિથ 100 ડાઉન ટુ 88 ધેન અગેન રોઝ ટુ 131 એન્ડ ફર્ધર રોઝ ટુ 150.67 ઓલમોસ્ટ 151 આને કહેવાય ટ્રેન્ડ કોઈ પણ એન્ટ્રીનો તમે આમાં ટ્રેન્ડ ડિસાઇડ કરી શકો બસ આ મેથડ જે છે એને ટ્રેન્ડ પર્સન્ટેજ મેથડ કહેવાય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસની ફર્સ્ટ મેથડ જેવી રીતે આપણે આ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવ્યું એવી જ રીતે તમે આમાં બેલેન્સ શીટ પણ બનાવી શકો સપોઝ બેલેન્સ શીટનો ક્વેશ્ચન હોય તો પણ એ આ જ રીતે થાય લેટ અસ ગો ફર્ધર ટુ સી હાઉ ઇટ હેપન્સ Here it is, see, you can see, we have the question number 2. Following are the balance sheets of JK Limited for 17, 18, 19 and 20. Prepare a statement showing trend percentages. See, I was just talking to you, this time we do not have any particular year as the base year. બેઝ યર કયું લેવાનું છે એ કંઈ કયું નથી તો તમે બાય ડિફોલ્ટ ફર્સ્ટ યર જે છે 2017નું એને બેઝ યર લઈ શકો આ બેલેન્સ શીટ છે હજી આગળ છે આટલું કદ નથી આ લાયબિલિટી સાઈડ છે અને એની નીચે જ અહીંયા અસેટ સાઈડ છે જો છે આ આખું જે છે એ બેલેન્સ શીટ થશે અને આ જ બધા ફિગર્સ જે છે એના ઉપરથી તમારે બેલેન્સ શીટ બનાવવાનું છે હિયર ઇટ ઇઝ સી આ મેં બનાવેલું છે તમારે જાતે બનાવવાનું છે તમે જોવો અહીંયા 2017માં મેં બધાની સામે 100 મૂક્યા છે અને 18, 19 અને 20 જે છે એના કેલ્ક્યુલેટ કરેલા છે કઈ રીતે કરેલા છે 18 અપોન 17 ઇન્ટુ 100 કર્યા પછી 19 અપોન 17 ઇન્ટુ 100 અને પછી 20 અપોન 70 ઇન્ટુ 100 એ કરશો એટલે તમને આ રીતના બધા આન્સર્સ મળશે ઇવન તમારે ટોટલની સામે પણ 100 મૂકવાના છે બરાબર તો આ જે છે સમ એ તમારે હોમવર્કમાં કરવાનો છે બરાબર છે ટ્રેન્ડ પર્સન્ટેજની મેથડ આને કહેવાય પછી તમારે ટ્રેન્ડ જોવો હોય તો તમે એક એક એન્ટ્રીનો ટ્રેન્ડ જોઈ શકો ફોર એક્ઝામ્પલ જુઓ પ્રેફરન્સ શેર કેપિટલ છે તો બધાએ બધા યરમાં એક જ સરખી રહે છે ઇક્વિટી શેર કેપિટલ છે તો ફર્સ્ટ યરમાં 100 છે સેકન્ડ યરમાં એઝ ઇટ ઇઝ રહે છે થર્ડ યરમાં વધે છે ફ્રોમ 100 ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ટુ 125 અગેન સ્ટેટિક ઇન 125 ઇન ધ સેમ બેસી જનરલ રિઝર્વ છે તો 100 then rose to 133, again rose to 167,
and doubled in 2020 to 200. See, this is a good sign. એના પરથી ખ્યાલ આવે કે કંપનીનું રિઝર્વ જે છે યર આફ્ટર યર વધતું જાય છે, એટલે એ એક સારી સાઇન કહેવાય, પોઝિટિવ સાઇન ફોર ધ ઇકોનોમિક હેલ્થ, રાઈટ? તો આ બેલેન્સ શીટ વાળો સમ તમારે જાતે કરી લેવાનો છે. આ જે ક્વેશ્ચન છે બરાબર, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલા એવું હોય ને તો આ લાયાબિલિટીઝની આ સ્ક્રીન રાખીને સ્ક્રીનશોટ લઈ લો, પછી અસેટ્સની આટલી સ્ક્રીન રાખી અને સ્ક્રીનશોટ લઈ લો મોબાઈલમાં જોઈ જોઈ, પછી તમે કેલ્ક્યુલેટ કરતા જાઓ એટલે તમને આ ફિગર્સ બધા મળશે, રાઈટ? આ આન્સર બધાને આવી જવા જોઈએ, બરાબર છે? તો અહીંયા આગળ આપણી પહેલી મેથડ જે છે એ પૂરી થાય, ટ્રેન્ડ પર્સન્ટેજ. And now we are moving to next question, that is question number 3 on your screen. Read the question. હવે આપણને 2 વર્ષનો ડેટા આપેલો છે. This is not the question of a trend percentage. Profit and loss account આપેલું છે for the year ended on 31st March 2019 and 20, and based on that last line જો તમને દેખાય છે, prepare comparative income statement. 2 years ની comparison કરવાની છે. comparative statement 2 વર્ષ માટે જ બને, 2 કરતા વધારે વર્ષ માટે ન બને, કોઈ પણ 2 વર્ષ માટે બને. માની લ્યો કે તમને 3 વર્ષ આપેલા હોય, 2018, 19 ને 20, તો તમારે 2 વર્ષ લેવાના રહે, બાજુબાજુના 2 વર્ષ લેવાના રહે. આઈધર યુ ટેક 18 એન્ડ 19 ઓર યુ ટેક 19 એન્ડ 20, એમ કન્ઝિક્યુટિવ 2 યર્સ માટે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બને. 2018 લ્યો અને 20 લ્યો તો કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ન બને. કમ્પેરિઝન કેન બી મેડ ઓનલી ફોર 1 યર, રાઈટ? 3 વર્ષની કમ્પેરિઝન એક સાથે ન થઈ શકે. આનું આ સ્ટેટમેન્ટ આપણે ફરીથી રિપીટ કરવાનું છે. અહીંયા આપણે બનાવીએ છીએ કમ્પેરેટિવ ઇન્કમ સ્ટેટમેન્ટ, એના કોલમ આ રીતે બને છે. 19 રૂપીઝ, 20 રૂપીઝ. Then we will find out increase or decrease in rupees again, obviously. And then change in percentage. We'll find out change. Right? This is the question of comparative income statement. Very easy kind of method is this. You compare the data for 2 consecutive years. Find out plus or minus, and that plus or minus difference is to be shown in rupees and in percentage. પહેલા તો ક્વેશ્ચનમાં જે એન્ટ્રીઝ આપી છે એ બધી જોઈ જોઈને અહીંયા મૂકી દેવી પડે, બરાબર? એના માટે આ જે બધી એન્ટ્રીઝ છે એ બધીએ બધી અહીંયા લઈ લેવી પડે, એટલે એને કોપી જ કરવાની થાય, ઓબ્વિયસ છે. જોઈ જોઈને પહેલા આન્સરમાં લઈ આવો. હિયર ઇટ ઇઝ, યુ સી આ હેવ, ઉપરથી જોઈ જોઈ નીચે કોપી કરી. અને હવે એના ઉપરથી આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ ફાઇન્ડ કરશું. તમારે આ બધી એન્ટ્રી લખાઈ ગઈ હોવી જોઈએ. હવે ઇન્ક્રીઝ ડિક્રીઝ ફાઇન્ડ કરવાનું છે. કઈ રીતે કરશો? તો કે 19 અને 20 બે આપેલા છે, સો દેટ વિલ બી 2020 માઇનસ 19, એટલે ખબર પડે કે આપણને ઇન્ક્રીઝ આવે છે કે ડિક્રીઝ. આપણે આને કોલમ નંબર આપી શકીએ, રાઈટ?
For example, this one is column number 1, then 2, this one is column number 3, and this one is column number 4. So 3 is equal to 2 minus 1. 3 is equal to 2 minus 1. 2 minus 1 kari. Ane jo plus ma difference aavto hoy to plus minus ma difference aavto hoy to minus e rite batavo. To pehla ma aave che plus 1,80,000. Pachi second ma 3,98,160 minus 2,84,400. So again we will have plus difference plus 1,13,760. Right? એટલે હવે ગ્રોસ પ્રોફિટ આવશે એનો પણ આ જ રીતે ડિફરન્સ લ્યો 3,81,840 માઇનસ 3,15,600 એટલે આપણે પ્લસ માં જ આવશે આન્સર અહીંયા પી પ્લસ 66,240 પછી લ્યો ડિફરન્સ 1,17,840 માઇનસ 27,600, so that will be 90,240. Pachi na ma ahiya agar plus ni sign khas mukwani. Pachi na ma difference aavse 2,64,000 che, emathi minus karo 2,88,000 le minus ma aave che. Answer 2,24,000, so minus ni sign bhegi jasho, don't forget that. Similarly, 1,32,000 minus 1,44,000, so that gives us minus 12,000. And in the same way, in the last also net profit mapan difference minus ma jave che minus 12,000. Aa rite second column mathi first column apne less kari lidhe અને હવે જે ડિફરન્સ આવ્યો એને પ્લસ માઇનસમાં બતાવી દીધો આને કહેવાય કમ્પેરિઝન હવે સેમ વસ્તુ કોલમ નંબર 4 માટે કરવાની છે કોલમ નંબર 4 કઈ રીતે આવશે તો કે કોલમ નંબર 3 અપોન 1 ઇનટુ 100 3 અપોન 1 ઇનટુ 100 જેટલે પણ ફિગર્સ દેખાય છે બધામાં બરાબર છે તો ફોર એક્ઝામ્પલ પહેલું જ છે સેલ્સ કોલમ નંબર 3 1,80,000 છે ઇનટુ 100 અપોન કોલમ નંબર 1 ધેટ ઇઝ 6 લેખ સો વી હેવ પ્લસ 30 સેમ વે સેકન્ડમાં 1,13,760 અપોન 2,84,400 into 100 કરીએ એટલે આ આવશે પ્લસ 40 આવી રીતે કરીએ જાય 66,240 into 100 divided by 3,15,600 so that gives us nearly 21% પણ આપણે એક્ઝેક્ટ લખીએ તો 20.99 આવે છે પ્લસ માં પછી આવે છે 90,240 ઇનટુ 100 અપોન 27,600 ધેટ ઇઝ અ હ્યુજ આન્સર 326.96 પછી ના આન્સર જોઈએ તો 24,000 ઇનટુ 100 અપોન 2,88,000 and that gives us minus answer minus માં જાવશે minus 8.33 12,000 into 100 upon 1,44,000 that will again give us minus 8.33 અને આ નીચે નાનો આન્સર એ જ આવશે પાછો minus 8.33
3. બસ આમાં આટલું જ હોય. કમ્પેરેટિવ ઇન્કમ સ્ટેટમેન્ટ એમાં આટલું જ કરવાનું હોય, આથી વિશેષ કંઈ કરવાનું હોતું નથી. ઓનલી 5 કોલમ્સ, આ 5 કોલમ તો ન કહેવાય, કારણ કે આમાં અડધું તો શું છે, તમે ક્વેશ્ચનમાંથી જોઈ જોઈને જ લખી નાખ્યું રૂપીઝના કોલમ, તો તમારે તો ખાલી છેલ્લા બે કોલમ, એકમાં ડિફરન્સ ફાઇન્ડ કરવાનો રૂપીઝમાં અને બીજામાં પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનો છે, એ સિવાય આમાં કાંઈ કરવાનું નથી. તો કમ્પેરેટિવ ઇન્કમ સ્ટેટમેન્ટ જે છે એનું કેલ્ક્યુલેશન તો ટ્રેન્ડ પર્સન્ટેજ કરતાં પણ સિમ્પલ હોય છે, રાઈટ? સો આઈ હોપ ટુડેઝ સેશન ઇઝ વેરી મચ ક્લિયર ટુ ઓલ ઓફ યુ. અહીંથી આગળ આપણે સેશન નંબર 5.3માં બાકીનો પાર્ટ કવર કરશું. ટિલ ધેન સી યુ ઓલ, ગુડ બાય.